આખલાનો આતંક વધી ગયો છે. હાલમાં જ વાયરલ થયેલા વિડિયો પરથી સમજી શકાય છે કે લોકો રખડતા ઢોરથી કેટલા પરેશાન છે. મહાનગરપાલિકા રખડતા ઢોરને પકડવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, છતાં સ્થાનિક જનતાને આ રખડતી રંજાડથી મુક્તિ નથી મળી. ભાવનગરમાં આશરે 2000થી રખડતા વધુ ઢોર જોવા મળી રહ્યા છે. મનપાર રોજના 10 જેટલા ઢોર પકડે છે, જેમાં એક ઢોરને પકડવા માટે 5000 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ છતાં ભાવનગરના રસ્તાઓ પર ઠેકઠેકાણે રખડતા ઢોર જોવા મળે છે. તો બીજી તરફ વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ભાવનગરના લોકોની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન લઈને રસ્તા પર જવું એટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. સરહદ પરની જંગમાં જવા સમાન થઈ ગઈ છે ભાવનગરની જનતાને રસ્તા ઉપર જઈ વાહન સાથે નીકળવું. અત્યારે આખલો પકડવાની મોટી ટીમ પણ છે અને અત્યાર સુધીમાં અમે નવી જે ટેન્ડર આપ્યું એમાં 600 જેટલા આખલા પકડાઈ ગયા છે અને તે આખલા અખિલેશ સર્કલ પાસે અને બાલાહનમાં આગળ પકડી અને રાખવામાં આવ્યા છે અને છેલ્લા જેટલા સમયથી પકડીને રાખ્યા છે તેનો નિભાવ ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવ્યો છે અને આજ સુધીમાં 5 લાખ જેટલો તો એની પાછળ નિભાવ ખર્ચ પણ થઈ ગયો છે. ભાવનગરની અંદર ઢોરની સમસ્યા દિન દહાડે વધતી જાય છે, ઘટવાની બદલે ટીપીની અમે કહી રહ્યા છીએ કે ટીપીની જેટલી જગ્યા મળે એમાંથી 4 ઝોન પાડી અને 4 જગ્યાએ જમીન વેચવાની બદલે ઢોરવાડા ઊભા કરો. લોકોની સુવિધા માટે જે કંઈ તમે કરતા હોય એમાં એક આ સુવિધા ઊભી કરવી જોઈએ. અમદાવાદના અમરાઈવાડીમાં 2 લોહિયાળ બનાવ બન્યા છે. હાટકેશ્વર પાસે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરી દેવામાં આવી. ગેસના બાટલાની માથાકૂટમાં હત્યા થઈ ગઈ. હત્યા કેસમાં આરોપી પોલીસ ગિરફ્તમાં છે. ખોખરા સર્કલ પાસે યુવક પર જીવલેણ હુમલો થયો. હાલ ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ સુરેન્દ્રનગરમાં રાજકીય હોદ્દેદાર પર હુમલો થયો છે. સાયલા તાલુકાના સુદામડા ગામે હુમલો થયો છે. અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે કર્યો છે જીવલેણ હુમલો. અંદાજે 15થી વધુ લોકોએ કર્યો હતો હુમલો. 3-4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલા બાદ સોના અને રોકડની રકમની પણ લૂંટ કરવામાં આવી છે. અગાઉની ચૂંટણી બાબતનું બંદૂક રાખી હુમલાની ચર્ચા છે. અને એ લોકોના આશીર્ ફૂટેલા, મારી સાથે એ લોકોએ રાજકીય કિના ખોરી રાખી અને મને આજ આ માર મારેલ છે. મારા પરિવાર ઉપર પણ હુમલો કરેલ છે. જો તમારા બાળકને મોબાઈલ ફોનની વધુ પડતી લત હોય તો ચેતી જજો. દ્વારકાના ખંભાળિયામાં એક બાળક ગેમ રમતા રમતા ઉત્તરપ્રદેશ પહોંચી ગયો, જ્યાંથી તે દુબઈ જવાનું હતો. જો તમારું બાળક સતત ફોનમાં ગેમ રમે છે તો માતા પિતા ચેતી જજો. તમારા બાળક પર રાખજો સતત નજર, નહીતર પસ્તાવા સિવાય કશું રહેશે નહીં. જી હા, દ્વારકામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં માતા પિતાની થોડી છૂટછાટ ભારે પડી ગઈ. બાળક ગેમ રમતા રમતા ઉત્તરપ્રદેશ પહોંચી ગયો. સાંભળીને થોડું અજુગતું લાગશે, પણ આ સત્ય હકીકત છે. મોબાઈલમાં ગેમ રમવાની લતમાં સગીર ઉત્તરપ્રદેશ પહોંચ્યો. દ્વારકાના ખંભાળિયાનો આ બનાવ છે. મોબાઈલ ગેમથી સગીર યુપીના યુવક સાથે સંપર્કમાં આવ્યો હતો. યુપીના યુવક સાથે દુબઈ જવાની લાલચે ઘરેથી સગીર નીકળ્યો હતો. સગીરના પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી, જો કે કેમેરા સામે સગીરના પિતાએ સૂર બદલી નાખ્યો. પૂછ્યા વગર યુપી બાજુના મિત્રને ફેસબુકમાં મિત્રતા થઈ ગઈ ગેમ રમતા રમતા. તે એને બોલાવ્યો અને હા ચાલો ગયો. અમે કોઈ અમારા છોકરાનો કે સામેવાળાનો કોઈ વાત નથી, ગેમ રમતા રમતા પોતે ચાલો ગયો. કોરોના કાળમાં બાળકો મોબાઈલ ફોનના આદિ થઈ ગયા છે. ભણવાની સાથે બાળકોમાં ગેમનું વળગણ વધી ગયું છે. ત્યારે કિસ્સામાં સગીર તો પરત આવી જશે, પણ આવી ઘટના કોઈ પણ સાથે બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસમાં આખરે 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સહિત 3 સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મ અને ટ્રેનમાં આપઘાત કરનાર યુવતી પ્રકરણમાં આખરે ક્રાઇમ બ્રાન્ચે 33 દિવસ બાદ યુવતીની માહિતી છુપાવનાર વડોદરાની ઓએસિસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ શાહ, તેના પતિ અને સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ તેમજ સંસ્થા સાથે સંકળાયેલી વૈષ્ણવી ટાપરિયા સામે ગુનો દાખલ કર્યો છે.
संस्थाए पीड़िता ने त्वरित पुलिस ने जाण करी होत तो युवती नो जीव बचावी शकायो होत अने दुष्कर्म आचरनार आरोपीओ पण पकड़ाई गया होत। इरादापूर्वक आ माहिती ने छुपावी लेती अने जाण नहीं करी जेथी आ इरादापूर्वक माहिती नहीं आपवा बदल अमे एना विरुद्ध में आईपीसी 202 અને 176 114 મુજબનો ગુનો દાખલ કરેલ છે એ સંસ્થાના પ્રતિબેન સંજીવભાઈ શાહ અને એની કલીગ મૂળ નવસારીની યુવતીને સાયકલ પરથી ધક્કો મારી વેક્સિન ગ્રાઉન્ડમાં ખેંચી લઈ જઈ બે થી વધુ નરાધમોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। જો કે યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગે અસમંજસ છે, જો કે તપાસ અધિકારીએ દુષ્કર્મની વાત સ્વીકારી છે। આપણે માનીશું એનું કારણ પ્રેમા ફસી અને ડાયરી હતી, આપણને બીજા સાક્ષીઓ મળ્યા હતા અને ઘણી જગ્યાએ હાજરી હતી અને સાયકલ મિસિંગ હતી, ઘણા બધા સહયોગિક પુરાવા આઈવિટનેસીસ હતા, એના કારણે આપણે માની લીધું કે દુષ્કર્મની ઘટના બની છે। એસઆઈટીના મહત્વના અધિકારીઓ સાથે દરરોજ મારી પોતે ચર્ચા થાય છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસની આ ટીમ આ દીકરીને ન્યાય અપાવશે। વેક્સિન ગ્રાઉન્ડમાં ભોગ બનનાર યુવતીએ ઓએસિસના ટ્રસ્ટી તથા ટ્રસ્ટમાં કામ કરતી અન્ય છોકરીને દુષ્કર્મ અંગે જાણ કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે, જો કે આ ગંભીર કિસ્સામાં સંસ્થા દ્વારા અથવા જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી ગુનાને છુપાવવાનો પ્રયાસ કરાયો, જેથી આ કેસના આરોપીઓ હાલ મુક્ત ફરી રહ્યા છે। સંસ્થાની એક પહેલ યુવતીનો જીવ બચાવી શકી હોત। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના ચકચારી ધર્માંતરણ કેસમાં એસઓજીએ ફંડિંગ માટે આપેલી 27 લાખની રોકડ જપ્ત કરી છે। જંબુસરના અંતરિયાળ ગામડાઓમાં લાખો રૂપિયાની રકમ પહોંચાડવામાં આવી હતી। ઉત્તરપ્રદેશ અને વડોદરાના ચકચારી ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી એસઓજીની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે। ધર્માંતરણ અને હવાલા કૌભાંડમાં એસઓજીએ ભરૂચના જંબુસર ખાતેથી 27 લાખ રૂપિયા કબજે કર્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા નાણાં આપવામાં આવ્યા હતા। સલાઉદ્દીન શેખે મોહમ્મદ અજવદ અહમદ ખાનિયાને 27 લાખ રૂપિયા આપ્યા હતા। એવી પણ વિગતો પોલીસના હાથે લાગી છે કે યુકેથી અબ્દુલ્લા ફેફડાવાળાએ મોટી રકમ મોકલી છે, જેનો ઉપયોગ ધર્માંતરણ કરવાના કામમાં વપરાતી હતી। અને વડોદરા પોલીસ અને ભરૂચના સંયુક્ત તપાસના ઉપક્રમે ગઈકાલે અમારા એસઓજી પીઆઈ દ્વારા 27 લાખ રૂપિયા જેટલી રકમ છે ધર્માંતરણના મુદ્દે સીઝ કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે એસઓજી પીઆઈ ચલાવી રહી છે। વડોદરાને અડીને આવેલા ભરૂચના જંબુસર ખાતે કેટલાક અંતરિયાળ ગામડાઓમાં મોટી રકમ મોકલવામાં આવી હોવાના પુરાવો મળ્યા બાદ એસઓજીએ તપાસ તેજ કરી છે। જંબુસરના અંતરિયાળ ગામડાઓમાં લાખો રૂપિયાની રકમ પહોંચાડવામાં આવી હતી, જેમાં જંબુસરના અલ મહેમૂદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજમદ અહેમદ ખાનિયાને 6,70,000 રૂપિયા ચેકથી અને 27 લાખ જેટલી મોટી રકમ આપી છે, તો ઇખર ગામના યુનુસ ઇસ્માઇલ તલાટીને રૂપિયા 9.70 લાખ, આમોદના સાજિદ અહેમદ પટેલને રૂપિયા 3.70 લાખ, આછોદના મૌલાના મુસા અલી ઈશાને રૂપિયા 5.50 લાખ, જ્યારે કેટલાક વ્યવહાર ચેકથી પણ કરવામાં આવ્યા છે, જેમાં નસવાડીના સાજિદભાઈ મેમણને રૂપિયા 10.88 લાખ, આમોદના સિરાજને રૂપિયા 4.50 લાખ, જ્યારે સુરતના એક વેપારીને 27 લાખ રૂપિયા આપવામાં આવ્યા। વડોદરામાં ધર્માંતરણ અને હવાલા કાંડમાં વડોદરા એસઓજીએ ગત નવેમ્બર મહિનામાં કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ, મોહમ્મદ હુસેન મંસૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમજ એનઆરઆઈ અબ્દુલ્લા ફેફડાવાળા અને મુસ્તફા શેફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ડભોઈ તાલુકાના અકોટદરા વિસ્તારમાં એક બે યુવકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા। આ વસાહતમાં રહેતા બે યુવકો વચ્ચે ડાંગરના પરાડની ગંજીના વેપારને લઈ થયેલી રકઝક હતી કે જે હત્યામાં પરિણમી છે। રકઝકની અદાવત રાખી ઉમેદ તડવી નામના આરોપીએ લાકડીના ફટકા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। સામાન્ય બાબતમાં થયેલી રકઝક ખૂની ખેલમાં પરિણમી। પોલીસને આ વાતની જાણ થતાં ડભોઈ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો। આરોપીને હસ્તગત કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે ડાંગરની ઘાસના વેચાણના પૈસાની લેતી દીધી બાબતે બંને વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયેલો હતો અને તે અંતે મૃત્યુ માન્ય છે।